નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની માતાએ પુત્રની સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે મદદ માંગી છે. મામલો એક મહિના પહેલાનો છે કે જેમાં અલકાપુરીથી ટુ વ્હીલર લઈ અને ઘરે પરત ફરી રહેલી નેન્સીને શહેરના રાજમાર્ગ પર 100 કિલોમીટરની ઝડપે બાઇક દોડાવનાર ટીનેજરની બાઇકની ટક્કર વાગતા તે હવામાં ફંગોળાઈ ગઈ હતી. નીચે પટકાયેલી હોય તે અભ્યાસ કરતી આશાસ્પદ વિદ્યાર્થીની નેન્સી બાવસીને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓના કારણે તેને સારવાર અર્થે અકોટા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન એક મહિનાથી કોમામાં સરી પડતા જ પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 23 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જોકે હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. હોસ્પિટલ તંત્ર, સ્ટાફ અને લોકો શક્ય મદદ કરી રહ્યા છે, પરંતુ આ મધ્યમ વર્ગનો પરિવાર હોવાથી તેમની સ્થિતિ વિકટ છે, જેથી દીકરીને દિલ્હી એઇમ્સમાં સારવાર મળે તે જરૂરી છે. જેને લઈને દીકરીની માતા રક્ષાબેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઈમેલથી લાગણીસભર મદદ માટે રજૂઆત કરી છે. ઘટનામાં ગત 7 માર્ચની ઘટના જે છે 7 માર્ચની હોય, અકસ્માત સર્જનાર સગીર હોવાનું બહાર આવ્યું છે. દીકરી નેન્સીની સારવારને કદાચ સમય લાગે તેમ છે, જેથી પરિવાર માટે પૈસે ટકે સર્વાઇવ કરવું મુશ્કેલ થઈ ગયું છે, જેથી નેન્સીના માતા રક્ષાબેન ભાવુક થઈ અને વડાપ્રધાન પાસે મદદ માંગી હતી. મારું નામ રક્ષા બાવીશી છે. હું એક ખાનગી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે નોકરી કરું છું. 7 માર્ચ 2024 સાંજે 7:30-8:15ની આસપાસ મારી 22 વર્ષીય દીકરી, જે ફાઇનલ યર લોમાં ભણી રહી છે MSU માં, એની અત્યારે ફાઇનલ એક્ઝામ બી ચાલી રહી છે, પણ એ અત્યારે કોમામાં છે અને એના બધા ક્લાસમેટ્સ એક્ઝામ લખી રહ્યા છે. તો એક બાઇક ચાલકે, એ તો એના ગેટમાંથી બહાર હજી રોડ પર જ આવી હતી, ત્યાં એક બાઇક ચાલકે ટી શેપ કોલિઝનમાં એની સાથે વાહન અથડાયું અને એને એટલી બધી ઇજાઓ થઈ છે માથામાં અને શરીરમાં કે ત્યારથી કોમામાં છે. પહેલાં અમે ગોત્રી હોસ્પિટલ ગયા હતા, પછી અમે અહીંયા વિન્સમાં આવ્યા. ડૉક્ટરો એમની બધી પૂરી મહેનત કરી રહ્યા છે. વડોદરાના નાગરિકો, જૈન સમાજ, નેન્સીના ફ્રેન્ડ્સ, અમારી, હું પશુભાઈ પાર્કમાં રહું છું, અમારી સોસાયટી, વડોદરાની બહારના લોકો અમને ખૂબ મદદ, ખૂબ પ્રાર્થનાઓ, બધી રીતે અમને મદદ કરી રહ્યા છે. પણ એ બાઇક ચાલકનું આગળ શું થયું એ મને નથી ખબર, પણ અત્યારે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે એટલે અમે બી મધ્યમ વર્ગીય લોકો છીએ, એટલે હવે અમારી બી એટલી હવે પરિસ્થિતિ રહી નથી કે આગળનો હજી અમે ખર્ચો ઉઠાવી શકીએ. તો મોદીજીને વડોદરા બહુ વહાલું છે અને મને એટલી આશા છે કે મારી દીકરી બી મોદીજીને વહાલી હશે અને મોદીજી મારી દીકરીને મદદ કરશે. એટલે મેં એમને પત્ર લખ્યો છે ગઈકાલે કે મારી દીકરીને એ સારામાં સારી મદદ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ માગું છું મારી દીકરી માટે. ધન્યવાદ. બાકી અહીંયાના હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે ખૂબ જ મહેનત કરે છે, એમનાથી બનતું બધું જ કરી રહ્યા છે મારી દીકરી માટે. અને બસ હવે આગળ અમને આ રીતના જો મોદી સાહેબ પાસેથી મદદ મળે તો મારી દીકરી તરત બહુ જ જલ્દી હસતી રમતી આવશે અને એની એક્ઝામ નવેમ્બર 2024માં હું એની કોલેજના ડીનને મળીને આવી છું, તો કે એમને કીધું છે કે નવેમ્બર 2024માં એ આપી શકશે અને એ સારી વકીલ બનશે અને સમાજમાં કાયદાનું રક્ષણ કરવાવાળી મારી દીકરી બનશે. મેં મોદીજીને એવું લખ્યું છે કે અહીંયા વડોદરામાં એની બધી ટ્રીટમેન્ટ થઈ રહી છે, પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલ છે, અમારી બી એટલી બધી કેપેસિટી છે નહીં આગળનો ખર્ચો ઉઠાવવાની. તો મોદીજી આમાં અમને મદદ કરે, જે બી બની શકતું હોય અમને બેસ્ટ ટ્રીટમેન્ટ મળે અને અમને આર્થિક બોજો અમે હવે લઈ શકતા નથી, તો એ પ્રમાણે અમને મદદ કરે એવો લેટર લખ્યો છે મેં.